नमस्कार, टीवी 9 समाचार साथे हूँ छू नरेंद्र सिंह। राज्यभर में सीनियर डॉक्टरों की हड़ताल बाद हवे अमदावाद की 16 सिविल हॉस्पिटल में वर्ग 3 कर्मचारी पण हड़ताल पर उतरिया छे। सीनियर डॉक्टरों वर्ग 3 कर्मचारी हड़ताल छे तेने पण समर्थन आप्युं। पगार वधारा मुद्दे 70 थी वधु स्टाफ हड़ताल पर छे। आ वर्ग 3 कर्मचारी कामकाज बंद करीने विरोध नोंधाव्यो, जेमां लैब टेक्निशियन, लैब आसिस्टंट, कॉम्प्यूटर ऑपरेटर, फार्मासिस्ट, क्लार्क, मेडिकल सोशियल वर्कर, आउटसोर्सिंग स्टाफ सामेल छे। पगार वधारा मुद्दे 70 थी वधु स्टाफ अमदावाद सिविल हॉस्पिटल में हड़ताल पर उतरी गयो छे। एक तरफ सीनियर डॉक्टरों की हड़ताल छेल्ला 4 दिवस थी चाली रही है, त्यारे वर्ग 3 कर्मचारी पण हवे कामकाज थी अड़गा रही ने हड़ताल पर उतरिया छे अने आउटसोर्सिंग प्रथा नो पण तेओ विरोध करी रहा छे। आज विषय वधु जानकारी लईशुं संवाददाता जिग्नेश पटेल पासेथी। जिग्नेश, वर्ग 3 आरोग्य कर्मीओ पण हवे हड़ताल पर उतरिया छे, शुं मांग छे तेमनी? नरेंद्र, जे प्रकारे हालमां सीनियर डॉक्टरोनी हड़ताल चाली रही छे, जेना कारणे दर्दीओ हैरान परेशान छे। राज्यभरना 10,000 थी वधु तबीबो हड़ताल पर छे, त्यारे हवे दर्दीओए सेवा माटे ना छूटके प्राइवेट हॉस्पिटलना द्वार खटखटावा पड़ी रह्या छे। बीजी तरफ जोईए तो 16 सिविल हॉस्पिटलमां वर्ग 3 कर्मचारीओ पण पोतानी जूनी मांगणीओने लईने अत्यारे हड़ताल पर जोवा मळी रह्या छे। आ एवा कर्मचारीओ छे के जेमां लैब टेक्निशियन होय, ऑपरेटर होय, लेबोरेटरी साथे अलग अलग प्रकारनी कामगीरी करता होय, साथे ज एक्सरे नी वात होय, ईसीजी के कोई पण प्रकारना रिपोर्ट कढावा माटेनी वात होय, आ तमाम रिपोर्ट्स काढवा माटे तेमनी जरूरियात रहेती होय छे। आखरे छेल्ला केटलाय समयथी तेमनी માંગણીઓ પૂર્ણ ન થતા તેઓએ હડતાલ પર જવાનું નક્કી કર્યું છે। વાત કરીશું તેમની સાથે, શું મુદ્દા છે આપના, કેટલા લોકો હડતાલ પર? અમે 70 જણા હડતાલ ઉપર છીએ, એમાં તમામ લેબ ટેકનિશિયન, ડેટા ઓપરેટર્સ છે, જુનિયર ક્લાર્ક છે, ક્લાસ 3 તમામ કર્મચારીઓ અમે અત્યારે સ્ટ્રાઇક ઉપર છીએ। કયા પ્રકારના મુદ્દા છે આપને અને શા માટે હડતાલનું શસ્ત્ર અત્યારે જ ઉપાડવું પડ્યું, કારણ કે તબીબો પણ હડતાલ પર છે? અમે આ સંસ્થામાં 2010 થી કામગીરી બજાવી રહ્યા છીએ, પણ અમને સંસ્થા તરફથી કોઈ જાતના લાભ મળતા નથી। જેવાથી બોનસ છે, ગ્રેજ્યુઇટી છે, એવા કોઈ જાતના લાભ અમને મળી નથી રહ્યા, એટલે અમારું પૂરેપૂરું શોષણ થઈ રહ્યું છે આ સંસ્થા દ્વારા। શું મુદ્દા છે અને ખાસ તો વિરોધ શા માટે? વિરોધ એટલા માટે છે કે આજ સુધી અમને નથી બોનસ મળ્યું, નથી ગ્રેજ્યુએટી મળ્યું, અમારે આજ સુધી 12 વર્ષ થઈ ગયા છે, અમે હવે ગળા થવાયા તો બી અમને કંઈ જ મળ્યું નથી, એટલે અમારો મુદ્દો એ છે કે અમને ગ્રેજ્યુએટી, બોનસ ને બધું જ મળે, જે અમારો હક છે। શું આપે આપના મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે ખરી, કોની પાસે રજૂઆત? અમે ઓલરેડી સુપરિન્ટેન્ડન્ટ મેડમ અને ડીન સરને ઓલરેડી રજૂઆત કરેલી છે। અમે કોવિડ કાળ દરમિયાન રાત દિવસ કામ કર્યું હોવા છતાં પણ અમને કશું વળતર મળે નથી, અને અમે રાત દિવસ એ કામ કર્યું છે છતાં ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા પણ મળી નથી, અને અમને સરકાર તરફથી મળેલ જે માનદ વેતન છે એ પણ મળેલ નથી, એટલે અમારી માંગ એ પૂરી કરો। કોઈ પણ ભોગે તેમની માંગણીઓ બાબતે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી, અને એટલા માટે અત્યાર સુધી જે સંયમ રાખીને બેઠેલા આ એવા કર્મચારીઓ છે કે જેઓએ હવે હડતાલનો દ્વાર ખટખટાવ્યો છે। નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધી સિનિયર તબીબો હડતાલ પર હતા, પરંતુ જો ટેકનિશિયન અને વર્ગ 3 કર્મચારીઓ પણ આ પ્રકારે હડતાલ પર જાય તો દર્દીઓએ જવું તો ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન બની જાય છે, કારણ કે 16 સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ વ્યક્તિઓ માટે હવે સારવાર કેવી રીતે મેળવવી તે એક મોટો પ્રશ્ન આવનારા દિવસોમાં બની રહેશે। નરેન્દ્ર, આભાર જિગ્નેશ સમગ્ર જાણકારી બદલ। તો આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3 આરોગ્ય કર્મીઓ પણ હવે આઉટસોર્સિંગ પ્રથા તેમજ અન્ય પડતર માંગને લઈને હડતાલ ઉપર ઉતરી ગયા છે।